નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 20ની અંદર જોઈશું નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. એટલે નક્સલવાદી આંદોલન, જો આતંકવાદની અંદર આપણને ખબર છે કે લૂંટફાટ થતી હોય, અપહરણ થતા હોય, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટ, આવી બધી પ્રવૃત્તિ થતી હોય છે. એ આતંકવાદની અંદર બીજા દેશના લોકો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. પણ આવી જ પ્રવૃત્તિ જો દેશની અંદર જ દેશના લોકો દ્વારા થતી હોય તો એને કહેવાય છે નક્સલવાદ. હવે નક્સલવાદ, આવી જે પ્રવૃત્તિ છે એને નક્સલવાદ નામ કેમ આપવામાં આવ્યું? તો સૌથી પહેલાં આવી કંઈક પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી વિસ્તારથી શરૂ થયેલી, તેથી આવી પ્રવૃત્તિઓને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. એક વાતની આતંકવાદી જેવી પ્રવૃત્તિ છે, પરંતુ આ પ્રવૃત્તિ દેશના લોકો દ્વારા જ કરવામાં આવે છે. પોતાની જે સરકાર છે એ સરકાર વિરુદ્ધ પોતાની માંગણીઓ રજૂ કરવા અથવા પૂરી કરવા માટે આવી કઈ પ્રવૃત્તિઓ થાય છે. જોઈએ, માઓ ઝેડુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં ચારુ મજુમદારના નેતૃત્વ નીચે પશ્ચિમ બંગાળમાં શરૂ થયું હતું. આવી જે પ્રવૃત્તિ છે, પોતાની જ સરકાર વિરુદ્ધ જે માંગણીઓ રજૂ કરવાની આ રીત, એ સૌથી પહેલાં માઓ ઝેડુંગના નેતૃત્વ નીચે ચીનમાં થયેલી હતી, અને એમાંથી પ્રેરણા લઈને ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં આવી પ્રવૃત્તિ થયેલી. કોના નેતૃત્વ નીચે? ચારુ મજુમદારના નેતૃત્વ નીચે. ક્યાં થયેલી? પશ્ચિમ બંગાળમાં. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહેવામાં આવે છે. અને પશ્ચિમ બંગાળથી, જો શરૂઆત પશ્ચિમ બંગાળથી થયેલી, તો પશ્ચિમ બંગાળથી શરૂ થયેલું આ આંદોલન આજે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? કે ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે કે આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર કેટલાક લોકો પોતાની માંગણી સરકાર સામે પૂરી કરવા માટે આવી કંઈક પ્રવૃત્તિઓ કરે છે, નક્સલવાદની પ્રવૃત્તિઓ કરે છે. આજે ભારતના 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે, અને નક્સલવાદી આંદોલનમાં જે ગ્રુપ હોય છે, આવી જે પ્રવૃત્તિ છે કેટલાક ગ્રુપ દ્વારા કરવામાં આવે, એવા મુખ્ય બે ગ્રુપ છે. એક છે પીપલ્સ વોર ગ્રુપ, PWG, અને બીજું છે માઓવાદી સામ્યવાદી કેન્દ્ર, MCC. આ બે સંગઠનો મુખ્ય હતા. કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે આ નક્સલવાદીઓ? તો નક્સલવાદીઓ લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. તેમની આ પ્રવૃત્તિ મુખ્યત્વે રાજ્ય સરકારોની શાસન વ્યવસ્થા સામે હોય છે. તો આ જે નક્સલવાદી પ્રવૃત્તિ છે, એ નક્સલવાદી પ્રવૃત્તિ પોતાની માંગણી પોતાના રાજ્ય સરકાર પાસે પૂરી કરાવવા માટે કરવામાં આવતી હોય છે, પરંતુ એ પૂરી કરાવવા માટે કંઈક આવી લૂંટફાટ, અપહરણ જેવી પ્રવૃત્તિઓનો આશરો લેવામાં આવતો હોય છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો. ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોની અંદર પોતાની સરકાર વિરુદ્ધ બળવો કરવામાં આવે છે, પોતાની માંગણીઓને રજૂ કરવા માટે અથવા પોતાની માંગણીઓ પૂરી કરવા માટે, સરકાર પૂરી કરે તે માટે બળવો કરવામાં આવે છે. એટલે કે બળવાખોરની પ્રવૃત્તિ થાય છે, અને આ બળવાખોરની પ્રવૃત્તિ ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં વધારે પડતી જોવા મળે છે. તો કયા કયા રાજ્યો છે તે જોઈશું આપણે, અને એ રાજ્યમાં કયા ગ્રુપ દ્વારા આ બળવાખોરની પ્રવૃત્તિ ચાલે છે તે જોઈશું. સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ દિન સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે, અને અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપને કારણે આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. તો જોઈએ આપણે ઉત્તર પૂર્વના કયા કયા રાજ્યની અંદર આ બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે. સૌથી પહેલું આવે છે નાગાલેન્ડ.
આ રાજ્યમાં ચાલતી બળવાખોરી એ ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌથી જૂની છે. એટલે સૌથી પહેલું બળવાખોરી પ્રવૃત્તિ આ નાગાલેન્ડથી શરૂ થયેલી, એટલા માટે સૌથી જૂની છે. કયું ગ્રુપ છે? અહીં NSCN નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું સંગઠન ખૂબ સક્રિય છે. તો બીજું કયું રાજ્ય છે? મણિપુર. આ રાજ્યમાં બે ગ્રુપ દ્વારા આ બળવાખોરી પ્રવૃત્તિ થાય છે. કયા કયા? KNF અને KNA. KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી નામના બે બળવાખોર સંગઠનો સક્રિય છે. અને હવે છે ત્રીજું રાજ્ય ત્રિપુરા. ત્રિપુરામાં કયા ગ્રુપ દ્વારા થાય છે? તો ત્રિપુરામાં ગેરકાયદેસર રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે, જો અહીંયા બળવાખોરીની પ્રવૃત્તિ છે પરંતુ શાને માટે, તો ત્રિપુરામાં ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે તેને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે અહીંયા કંઈક બળવાખોરીની પ્રવૃત્તિ ચાલે છે. બે ગ્રુપ છે, NLFT અને ATTF. NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો સક્રિય છે. તેની પ્રતિક્રિયા રૂપે જો કેટલાક લોકો ત્રિપુરાની અંદર ગેરકાયદેસર રીતે રહે છે, તેથી ત્રિપુરાના આ બે ગ્રુપોએ એમને કાઢી નાખવા માટે આવી કંઈક બળવાખોરની પ્રવૃત્તિ ચાલુ કરી. તો તેની સામે જે લોકો ગેરકાયદેસર રીતે રહે છે, તે લોકોએ પણ પોતાનું એક ગ્રુપ બનાવ્યું. તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું TUJS ત્રિપુરા ઉપજાતિ યુવા સમિતિ નામનું બળવાખોર સંગઠન રચ્યું છે. તો કંઈક આવા સંગઠનો આ ત્રિપુરાની અંદર બળવાખોરની પ્રવૃત્તિ કરે છે. હવે જોઈએ અસમ. અસમમાં છે ઉલ્ફા, ULFA અને UMF. ULFA ઉલ્ફા એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. આ બે મુખ્ય સંગઠનો છે. તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આ જે ઉલ્ફા સંગઠન છે તે ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. અને આ ઉપરાંત એ સિવાય આ બે સંગઠનો તો છે જ, એ સિવાય NDSB અને BLTF નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો બોડોલેન્ડની માંગણી કરી રહ્યા છે. એક નવા પ્રદેશ બોડોલેન્ડની, બોડો જાતિના લોકો આ બોડોલેન્ડની માંગણી કરી રહ્યા છે. આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી અને પોતાના રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થાય છે. આ જે ગ્રુપો છે એ લોકો જે આ બળવાખોરની પ્રવૃત્તિ કરે છે શા માટે કરે છે? તો એક તો અલગ રાજ્યની માંગણી માટે, અથવા પોતાના રાજકીય તથા આર્થિક હિતોને સ્થાપિત કરવા, તેમજ જે ગેરકાયદેસર લોકો રહે છે તેમને કાઢવા વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થાય છે. અને એ સંઘર્ષને કારણે ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. તો આ હતા ઉત્તર પૂર્વમાં ચાલતા કેટલાક બળવાખોરી સંગઠનો.